જુનાગઢ સ્થિત ચાર ઔદ્યોગિક કંપનીઓ હવા અને પાણીને બેફામ રીતે પ્રદૂષિત કરી રહી છે કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટ કંપનીની વાત કરીએ તો આ કંપનીએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તમામ નિયમોને ખોરંભે ચડાવે છે કંપનીનું કેમિકલ જમીન મારફતે ખેડૂતોના કૂવામાં જતા કૂવાનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે અને પીવાલાયક રહ્યું નથી તો કંપનીમાંથી ઉડતા સિમેન્ટના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા છે ખેડૂતોના ખેતરમાં ઊભા પાક તેમજ ફળો પર સિમેન્ટના થર જામી ગયા છે છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ કંપની સામે કોઈ પગલાં ન લેવાયા હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે જે સરકારી અધિકારીઓની જે જવાબદારી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બાબત ઉપર દેખરેખ રાખે છે તે લોકો આ બાબતમાં સારી કામગીરી કરી નથી રહ્યા અને એકબીજા ઉદ્યોગોને છાવરવા અને ઉદ્યોગો પ્રત્યે પોતાની મીઠી નજર રાખવામાં પોતે પોતાનું જે ફરજ છે તે અદા નથી કરતા અંબુજા સિમેન્ટ કંપનીની જેટી કોડીનાળના મૂળ દ્વારકા ગામે આવેલી છે જ્યાં તેનું કોલસી અને જીપ્સમનું ગોડાઉન પણ છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમ અનુસાર તેની ઢાંકી રાખવી તેમજ તેના પર ફુવારાથી પાણીનો છંટકાવ કરવો જેથી તે ઉડીને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ન નીવડે પરંતુ કંપની દ્વારા આવા કોઈ નિયમનું પાલન ન કરાતું હોય મૂળ દ્વારકા ગામના લોકો અનેક રોગોથી પીડાઈ રહ્યા છે બીજો બજારનો કોલસીનો સીપો આવે લોકોને અને કોલસી ઉતારે કોલસીમાં બહુ નુકસાન છે કે અમારા ઘરોમાં તમે આવીને જો તો ખાની ખાની તો કોલસી બાસણ ભરિયા છે અમારા અમારા રોટલા કેમ ખાવા અમારે જીવવું કેમ અમારા બચ્ચા બાલ બધા બીમારીમાં ફાટી નીકળ્યા છે અંબુજા વાત કરીએ સુત્રાપાડા તાલુકામાં આવેલી નામાંકિત કેમિકલ કંપની જીએસસીએલની આ કંપનીએ પણ જીપીસીવીના નિયમોને નેવે મૂકી સમુદ્રમાં આડેધડ કેમિકલયુક્ત પાણી છોડી સમુદ્રના પાણીને પ્રદૂષિત કર્યું છે જેને પરિણામે થોડા દિવસો પૂર્વે જ નજીકના બાછીમાર પરિવારના પાંત્રીસ લોકોને ઝેરી અસર થઈ હતી કંપનીમાંથી નીકળતો ધુમાડું પણ હવા પ્રદૂષિત કરી રહ્યો છે કોઈપણ રિપોર્ટ અને કોઈ પણ બાબતે કોઈ પણ એક્શન લેવામાં આવ્યા નથી અને આજે આ બંને વિસ્તારમાંથી જીઆઈડીસી વિસ્તારમાંથી અને ઇન્ડિયન ડેમ કંપનીમાંથી ભારે માત્રામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તો સુત્રાપાડા તાલુકામાં જ આવેલી અન્ય કંપની સિદ્ધિ સિમેન્ટ પણ છેલ્લા પચીસ વર્ષથી હવામાં પ્રદૂષણ ફેલાવી રહી હતી પરંતુ પર્યાવરણ સમિતિ અને મીડિયા દ્વારા આ મુદ્દો ઉછળતા હવા પ્રદૂષણ અટક્યું છે વેરાવણ GIDC તેમજ રેયોન કંપની દ્વારા પણ કેમિકલ યુક્ત પાણી વેરાવણના દરિયામાં છોડાઈ રહ્યું છે માત્ર એક જ ઉદ્યોગે આ જે પ્રદૂષણ ફેલાતું હતું તેમાં પોતાનું કાર્યવાહી કરી જે ગુજરાત સિદ્ધિ સિમેન્ટ હતી એણે પોતાનું જે પ્રદૂષણ ફેલાવતું ફેલાવતું હતું એને અટકાવેલ છે આજની તારીખમાં એ પ્રદૂષણ જે થતું હતું એ અટકી ગયું છે બાકીના જે ઉદ્યોગો છે એમાં કોઈ પણ જાતના ફેરફાર થયા નથી જૂનાગઢમાં ઠેર ઠેર પ્રદૂષણની સમસ્યા વિકટ બની છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે આવી પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે યોગ્ય પગલાં લઈ જીપીસીબી લોકોનો વિશ્વાસ ટકાવી રાખે તે અનિવાર્ય છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ